નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર. ચાલો હવે આપણે દ્રાવણ વિશે થોડીક માહિતી મેળવી હતી, હવે એમના ઉદાહરણ જોઈએ કે દ્રાવણ કોને કહેવાશે. કે જે આપણે કીધું તું સમાંગ મિશ્રણ છે, કે બે પદાર્થો એકબીજામાં યોગ્ય રીતે ભળી જશે પછી તમે એને ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકશો નહીં. તો એવી જે મિશ્રણ મળતા હતા એ મિશ્રણ એટલે કે જેને સમાંગ મિશ્રણ કીધા હતા, એવા સમાંગ મિશ્રણ ને આપણે શું કીધું હતું, દ્રાવણ કીધું હતું. તો એના આપણે ઉદાહરણો જોઈએ. તો પ્રથમ ઉદાહરણ કે ખાંડના પાણીમાં બનાવેલું દ્રાવણ, કે જ્યારે ખાંડને પાણીની અંદર મિશ્ર કરવામાં આવે છે ત્યારે ખાંડ છે એ પાણીની અંદર શું થઈ જાય છે, દ્રાવ્ય થાય છે. ખાંડનું પાણીમાં બનાવેલ મિશ્રણ અથવા તો દ્રાવણ કે જેની અંદર ખાંડ છે એ પાણીમાં મિશ્ર થાય છે, એટલા માટે ખાંડ કેવો પદાર્થ કહેવાશે. આપણે દ્રાવણના ગુણધર્મ જોયા, એની અંદર બે પ્રકાર જોયા હતા કે દ્રાવણની અંદર બે ઘટકો હશે, દ્રાવક અને દ્રાવ્ય. એક દ્રાવક બીજો દ્રાવ્ય, કે જેનો જથ્થો વધારે હોય તે દ્રાવક, જેનો જથ્થો ઓછો હોય અથવા તો જે ઓગળતું હોય તેને દ્રાવ્ય. થાય ઓગળશે કોણ, ખાંડ. તો ખાંડ ને કેવો પદાર્થ કહેવાશે, દ્રાવ્ય પદાર્થ. અને પાણીનું પ્રમાણ વધુ હશે આથી પાણીને શું કહેવાશે, દ્રાવક કહેવાશે. કે જે ખાંડ અને પાણીનું કેવું મિશ્રણ છે, સમાન મિશ્રણ. પછી તમે એમાં ખાંડના કણોને જોઈ શકશો નહીં અથવા તો એને ગાળન ક્રિયા દ્વારા અલગ પણ કરી શકાશે નહીં. તો પેલું ઉદાહરણ. બીજું કે આયોડીનનું કે આલ્કોહોલનું આયોડીનમાં બનાવેલા દ્રાવણને, આયોડીન જે 53 નંબરનું તત્વ છે, મીઠા જેવું જોઈએ, મીઠાની જગ્યાએ ઉપયોગ કરી શકાય. આયોડીન જેની સંજ્ઞા થાય કેપિટલ આઈ, આ તત્વ છે, એલિમેન્ટ. આયોડીનના આલ્કોહોલમાં બનાવેલા મિશ્રણને ટિંચર આયોડીન, કેવું આયોડીન કહેવાશે, ટિંચર આયોડીન કહે છે. કે જયારે આપણને કઈ લાગ્યું હોય, એ લોખંડની વસ્તુ લાગેલી હોય ત્યારે એના ઉપર જે એકદમ લાલાશ પડતું પીળા રંગનું પ્રવાહી મૂકવામાં આવે છે અને જેનાથી બહુ બળતરા થાય છે, એ હશે ટિંચર, કે જેને આપણે ટૂંકું નામ ટિંચર કહીએ છીએ. તો એ હકીકતમાં શું છે, ટિંચર આયોડીન, કે જેમાં આયોડીન અને કોનું મિશ્રણ હશે, આલ્કોહોલનું મિશ્રણ હશે. આલ્કોહોલ એટલે આપ જાણો છો બધા. તો એમાં આયોડીન જે આલ્કોહોલમાં મિશ્ર થશે એટલે આયોડીન તેના તરીકે હશે દ્રાવ્ય પદાર્થ તરીકે, અને જે આલ્કોહોલ છે એ આલ્કોહોલ તેના તરીકે હશે દ્રાવક તરીકે હશે. બંનેનું જે સમાંગ મિશ્રણ મળશે એ સમાંગ મિશ્રણને શું કહેવાશે, ટિંચર આયોડીન. આ એમસીક્યુ ની અંદર કે આયોડીનના આલ્કોહોલમાં બનાવેલા મિશ્રણને શું કહે છે, તો એને શું કહેવાશે, ટિંચર આયોડીન. ત્યાર પછી ત્રીજા નંબરનું કે સોડા વોટર જેવું ઠંડુ પીણું છે એ પણ બે ઘટક પદાર્થોનું મિશ્રણ છે. કે સોડા વોટર જેવું ઠંડુ પીણું કે જે વાયુનું પ્રવાહીમાં બનાવેલ દ્રાવણ છે, કે અહીંયા આપણે લખવું તો શું લખાશે, આ ઘનનું શેમાં બનાવેલું દ્રાવણ કહેવાય, પ્રવાહીમાં કહેવાય. આ પણ આયોડીન ઘન સ્વરૂપે હોય, મીઠા કરતા એના કણો થોડાક મોટા હોય, એકદમ ચળકાટ ધરાવે એવું આયોડીન હોય, રંગવિહીન એટલે કે સફેદ રંગનો પદાર્થ છે. તો આ પણ ઘનનું પ્રવાહીમાં, આ પણ ઘનનું પ્રવાહી. હવે સોડા વોટર જેવું ઠંડુ પીણું છે એ વાયુનું શેમાં બનાવેલું કહેવાશે, પ્રવાહીનું. કારણ કે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી શું છે, મિશ્રણ છે. કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે અને પાણી કેવા સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે. તો અહીં કાર્બન ડાયોક્સાઇડ શેમાં મિશ્ર કર્યો છે,
પાણીમાં, એટલે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થયું, દ્રાવ્ય થવું એટલે ઓગળવું, તો આને કયો ઘટક કહેવાશે? દ્રાવ્ય કહેવાશે. અને પાણીને શું કહેવાશે? દ્રાવક કહેવાશે. આ ત્રીજું ઉદાહરણ. પછી ચોથું ઉદાહરણ કે જે હવા, હવા પણ જુદા જુદા વાયુઓનું શું છે? સમાન મિશ્રણ છે. હવા એ જુદા જુદા વાયુઓનું કેવું મિશ્રણ છે? સમાન મિશ્રણ છે. જે પણ દ્રાવણ છે કે જે વાયુનું વાયુમાં બનાવેલું શું કહેવાશે? દ્રાવણ. કે જે વાયુનું વાયુમાં બનાવેલું દ્રાવણ છે, એટલે કે આપણને ખબર છે કે જેની અંદર વાતાવરણમાં નાઇટ્રોજન, નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધારે છે 78%, અને ઓક્સિજન, ઓક્સિજનનું પ્રમાણ આપણને ખબર છે 21%, અને બાકીના ભાગની અંદર બીજા વાયુઓ આવેલા હોય છે. પરંતુ આ વાયુઓને આપણે અલગ રીતે જોઈ શકતા નથી, કે ઓક્સિજન જાય છે, નાઇટ્રોજન જાય છે, એવું આપણે જોઈ શકીશું નહીં. તો આવા જે સમાન મિશ્રણ હશે એ સમાન મિશ્રણ બધાને શું કહેવાશે? દ્રાવણ કહેવાશે. તો આ દ્રાવણના ઉદાહરણો બે માર્ક્સની અંદર અથવા તો 3 માર્કમાં પ્રશ્ન પૂછાય કે દ્રાવણના ઉદાહરણો જણાવો. ચલો હવે જઈએ દ્રાવણના ગુણધર્મ, કેનો સ્વભાવ શું હોય, કે દ્રાવણ છે એમના ગુણધર્મ શું છે? તો કે સૌ પ્રથમ તો આપણે કીધું કે બે પદાર્થોને મિશ્ર કરશો, એકબીજામાં યોગ્ય રીતે મિશ્ર થઈ જાય, એટલે કેવું મિશ્રણ કહેવાશે? સમાન મિશ્રણ. તો પેલું કે દ્રાવણ છે એ દ્રાવણ કેવું મિશ્રણ છે? સમાન મિશ્રણ છે. એટલે કે એક વખત એ કણો એકબીજામાં મિશ્ર થઈ ગયા પછી એ દ્રાવ્ય થયેલા પદાર્થને તમે જોઈ શકતા નથી. બીજું કે એમના કણોનો, દ્રાવ્ય પદાર્થના કણો એટલે કે ખાંડને તમે પાણીની અંદર ઓગાળેલી છે, તો ખાંડ કેવો પદાર્થ કહેવાશે? ખાંડ છે એ દ્રાવ્ય પદાર્થ છે. તો આના જે પછી કણો છે, ખાંડના કણો બહાર હતા ત્યારે મોટા હતા, તમે જોઈ શકતા હતા, દ્રાવ્ય થયા પછી તમે એને જોઈ શકશો નહીં, કારણ કે એના કણોનો વ્યાસ, કે આજે વર્તુળનું કેન્દ્ર એક બાજુથી વચ્ચેનો ભાગ, એને વ્યાસ કહેવાય. તો એ વ્યાસ ખૂબ જ નાનો હોય છે, કે દ્રાવ્યના કણોનો વ્યાસ 1 નેનોમીટર, 1 નેનોમીટર, નેનોમીટર એટલે એની કિંમત હશે 10^-9 મીટર, 10^-9 એટલે કે આને આવું લખી શકાય 1/3, આ 10^1 કેટલા મીટર? 3 ને 3, 6 ને 3, 9, આટલામો ભાગ. તો આટલું સૂક્ષ્મ આપણે જોઈ શકીશું નહીં, આપણે માત્ર -6 મીટર સુધીનું જ જોઈ શકીએ, સોરી -5, -6 થી આપણે જોઈ શકીશું નહીં. તો આટલા નેનોમીટરનો તેનો વ્યાસ હોય છે, દ્રાવ્યના કણોનો વ્યાસ 1 નેનોમીટર થી પણ ઓછો હોય છે, જેથી તેને નળી આંખે એટલે કોઈ પણ ઉપકરણની મદદ વગર ડાયરેક્ટલી ખુલ્લી આંખે જોઈ શકાતા નથી. આ એનો બીજો ગુણધર્મ, કેમના કણો છે કણોનું કદ એકદમ નાનું હશે, નાનું એટલે કેટલું? તો કે 1 નેનોમીટર જેટલો એનો વ્યાસ હોય, તો આટલું સૂક્ષ્મ, 1 નો આટલામો ભાગ છે, તો એને આપણે કઈ જોઈ શકીશું નહીં, એટલે કે નળી આંખે જોઈ શકાતા નથી. ત્રીજું, આ દ્રાવ્યના કણો છે એ ખૂબ સૂક્ષ્મ હોવાને કારણે જો તમે એમાંથી પ્રકાશ આપાત કરશો તો એ પ્રકાશનું વિખેરણ કરી શકતા નથી. કે દ્રાવ્યના કણો અતિ સૂક્ષ્મ હોવાને લીધે તેમાંથી પસાર થતા પ્રકાશનું વિખેરણ કરી શકતા નથી, આથી પ્રકાશના કિરણોને
જોઈ શકાતા નથી. આપણે જોઈએ છીએ કે અત્યારે આ જે લાઈટ માંથી કિરણો આવે છે, કિરણો આપણને કઈ દેખાતા નથી. ક્યાંયથી કિરણ આવ્યું આવવા જોઈએ પૂછ્યું, એ આપણને દેખાતું નથી. પરંતુ હમણાં અહીંયા ધૂળ ઉડાડવામાં આવે અથવા તો ચોકનો ભૂકો નાખવામાં આવશે તો, કે ક્યારેક બંધ ઓરડામાંથી જો એક સંપૂર્ણ અંધકારમય ધુમાડાયુક્ત ઓરડો હોય અને એમાં કોઈ છિદ્રમાંથી પ્રકાશ આવતો હશે તો એમાં જે ધૂળના રજકણો ઉડતા હોય એ આપણે જોઈ શકીએ છીએ, કે જેના લીધે આપણને પ્રકાશનો માર્ગ ખબર પડે છે કે આટલા ભાગની અંદર આ પ્રકાશ છે એ પ્રકાશનું કિરણ પડે છે. ક્યાંયથી નાના છિદ્રમાંથી આવે છે અને આટલા ભાગની અંદર તે પડે છે, નામાં આપણે આવા કણો છે ઉગતા હોય તેવું જોઈ શકીએ છીએ. તો એ કણો આપણે જોઈ શકીએ છીએ, જે કણો ઉપર પ્રકાશ પડે એટલે એનું બધી જ દિશામાં શું કરી દઈએ, વિખેરણ કરી દઈએ. એ ઘટનાને આપણે કહેશું પ્રકાશનું પ્રકિરણન. એ ઘટનાને શું કહેવાશે, પ્રકાશનું પ્રકિરણન. અને પરિણામે આપણે આ પ્રકાશના કિરણપુંજનો જે માર્ગ છે એ માર્ગને જોઈ શકીએ છીએ. પરંતુ દ્રાવણમાં કણો અતિ સૂક્ષ્મ હોવાને લીધે એ ઘટના બનતી નથી. આ ઘટનાનો આપણે આગળ અભ્યાસ કરશું કે જેને આપણે ટિંડલ અસર કહેશું. તો અહીંયા અતિ સૂક્ષ્મ હોવાને લીધે આપણે પ્રકાશના કિરણોને જોઈ શકતા નથી, કારણ કે તે વિખેરણ કરવું એટલે ઘટનાને કહેવાય પ્રકિરણન, જે દ્રાવણના કણો કરી શકતા નથી. જોઈએ છેલ્લો કે તેને ગાળણ ક્રિયા દ્વારા, કે અતિ સૂક્ષ્મ હોવાને લીધે તમે એને ગાળણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી, કે તેને ગાળણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી. જો તમે એને સ્થિર રાખશો કે કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર, કે ખાંડ પાણીમાં મિશ્ર કરેલી છે પછી તમે એને એમને સ્થિર રાખી દેશો, કોઈ પણ જાતનું તમારે એમાં ખલેલ પહોંચાડવાની નથી, એને હલાવવાનું નથી, તો એમાં જે દ્રાવ્યના કણો એટલે કે ખાંડના કણો છે તળિયે બેસી જતા નથી. કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર રાખી મુકતા દ્રાવ્યના કણો તળિયે બેસી જતા નથી. એટલે કે શું કહી શકાશે, દ્રાવણ કેવું છે, તો કે સ્થાયી છે. સ્થાયી એટલે કે જે કણો ખાંડ ઓગળેલી છે તો તમે એને સ્થિર રાખશો એ પાત્રને તો ખાંડના કણો તળિયે બેસી જશે નહીં. તો આ હતા દ્રાવણના ગુણધર્મ. સમાન મિશ્રણ દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા ઓછો આથી નરી આંખે જોઈ શકાશે નહીં. દ્રાવ્યના કણો ખૂબ નાના હોવાને કારણે તે પ્રકાશનું વિખેરણ કરી શકતા નથી. આથી એ પાત્રમાંથી તમે ટોર્ચથી પ્રકાશ આપત કરશો તો એના કિરણનો માર્ગ તમે જોઈ શકશો નહીં, અને તેને ગાળણ ક્રિયા દ્વારા અતિ સૂક્ષ્મ હોવાને લીધે અલગ કરી શકાતા નથી. સ્થિર રાખશો તો દ્રાવ્યના કણો તળિયે બેસી જતા નથી, તળિયે નથી બેસતા એટલે દ્રાવણ કેવું કહેવાશે, સ્થાયી છે. આવા જ આપણે બાકીના બંને પ્રકારના જે દ્રાવણ છે, નિલંબન અને કલિલ હતું, એ બંનેના ગુણધર્મ જોવાના છે. ચાલો હવે આપણે જોઈએ દ્રાવણની સાંદ્રતા. કે સાંદ્રતા એટલે શું, તો કે આપણે 2 ગ્લાસ લઈ એકમાં 1 ચમચી મીઠું નાખીએ, બીજામાં 2 ચમચી મીઠું નાખીએ. હવે બંનેનો આપણે ટેસ્ટ કરીશું તો પ્રથમ ગ્લાસમાં આપણે 1 ચમચી મીઠું નાખ્યું છે, પાણી બંનેમાં સરખું છે, તો પેલામાં આપણને ખારાશનું પ્રમાણ ઓછું જોવા મળશે, બીજામાં ખારાશ કેવી મળશે વધુ. હજી ત્રીજા ગ્લાસમાં એટલું જ પાણી ભરી એમાં 3 ચમચી મીઠું નાખશો તો એની ખારાશમાં શું થશે, વધારો. તો જે ખારાશમાં તફાવત જોવા મળ્યો તેને શું કહેવાશે, સાંદ્રતા. કે પેલામાં ખારાશ ઓછી એટલે એની સાંદ્રતા ઓછી, બીજામાં વધુ તો એની સાંદ્રતા કેવી કહેવાશે, વધારે કહેવાશે, ત્રીજામાં એનાથી પણ વધારે. તો દ્રાવણની સાંદ્રતા એટલે કે દ્રાવકની સાપેક્ષે દ્રાવ્ય પદાર્થનો જથ્થો કેટલો છે. દ્રાવણમાં સાંદ્રતા શું દર્શાવે છે, તો કે દ્રાવણમાં કોની સાપેક્ષે, દ્રાવક એટલે જેનું પ્રમાણ વધારે છે, દ્રાવકની સાપેક્ષે કોના જથ્થાને, દ્રાવ્યના. એટલે કે મીઠાનું દ્રાવણ બનાવું છે તો પાણીની સાપેક્ષે તમે એમાં
મીઠું કેટલું ઉમેરેલું છે દ્રાવકની સાપેક્ષે દ્રાવ્યના જથ્થાને દ્રાવણની શું કહેવાશે સાંદ્રતા કહે છે કે દ્રાવ્ય પદાર્થના જથ્થાને કોની સાપેક્ષે દ્રાવકની સાપેક્ષે અથવા તો દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનો જથ્થો કેટલો છે આખા દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ કેટલું છે તેને પણ શું કહી શકાશે દ્રાવણની સાંદ્રતા જેના આધારે આ દ્રાવણના બે પ્રકાર પડશે એક સંતૃપ્ત દ્રાવણ અને બીજું કહેવાશે અસંતૃપ્ત દ્રાવણ કે જો કોઈ ચોક્કસ તાપમાને કોઈ નિશ્ચિત અથવા તો ચોક્કસ તાપમાને દ્રાવકની ક્ષમતા પ્રમાણે તેમાં દ્રાવ્ય પદાર્થ ઓગળેલ હોય તો તેને કેવું દ્રાવણ કહેવાશે સંતૃપ્ત દ્રાવણ કહે છે સંતૃપ્ત એટલે કે તમારી જેટલી કેપેસિટી છે એટલું તમે જમી લીધું છે એટલે પછી વધારે તમે જમી શકશો નહીં તો ત્યારે તમે કેવા થઈ ગયા કહેવાશો સંતૃપ્ત ધરાઈ ગયા તૃપ્ત થઈ ગયા હવે તમે વધુ કાંઈ જમી શકવાના નથી તો ત્યારે તમે સંતૃપ્ત કહેવાના સંતૃપ્ત છો તેવું કહેવાશે તો દ્રાવણમાં પણ એવું જ હોય તમે પાણીની અંદર ખાંડ ઓગાળ્યા જ રાખો એક સમય એવો આવશે ખાંડ ઓગળવાનો બંધ થઈ જશે કે ખાંડ ઓગળતી બંધ થઈ જશે પછી તમે ઉમેરશો તો એ ખાંડ છે એ ખાંડ એમને પાત્રના તળિયે જમા થશે ઓગળશે નહીં શા માટે તો કે ખાંડના કણો ક્યાં જાય છે તો કે પાણીના કણો વચ્ચેની જગ્યામાં હવે જગ્યા સંપૂર્ણ ભરાઈ જશે પછી ખાંડના કણો ઓગળી શકશે નહીં તો જયારે એ કણો ઓગળવાનો બંધ થાય એટલે એ દ્રાવણ કેવું થઈ ગયું કહેવાશે સંતૃપ્ત થઈ ગયું કહેવાશે તો આવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાશે અથવા બીજી વ્યાખ્યા આપી હોય કે કોઈ ચોક્કસ તાપમાને બીજી રીતે કેવું હોય ચોક્કસ તાપમાને દ્રાવકમાં વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ મિશ્ર ન થઈ શકે અથવા તો ઓગળી ન શકે તેવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવાશે સંતૃપ્ત દ્રાવણ કહે છે કે બે પ્રકાર એની સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા આપી શકાશે સંતૃપ્તનો મતલબ શું ધરાઈ ગયું હવે એ વધારે ખાંડને ઓગાળી શકશે નહીં તો જ્યાંથી ખાંડ ઓગાળવાનું બંધ થાય એનો મતલબ કે હવે તમારું જે દ્રાવણ છે એ દ્રાવણ કેવું થઈ ગયું સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું છે તો જ્યાં સુધી ઓગળે છે ત્યાં સુધી કેવું કહેવાશે અસંતૃપ્ત તો બીજા વ્યાખ્યા શું થશે અસંતૃપ્ત દ્રાવણ માટે કે જો દ્રાવણની સાંદ્રતા કોના કરતા ઓછી હોય સંતૃપ્ત સ્તર કરતા ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે તો તેવા દ્રાવણને કેવું કહેવાશે અસંતૃપ્ત દ્રાવણ કે જ્યાં સુધી પાણી ભરેલું છે એમાં તમે ખાંડ ઓગાળો છો જ્યાં સુધી ખાંડ ઓગળે છે ત્યાં સુધી અસંતૃપ્ત છે જેવી ખાંડ ઓગળવાની બંધ થઈ જશે એટલે એ દ્રાવણ કેવું થઈ જશે સંતૃપ્ત દ્રાવણ તો આ બંને વ્યાખ્યા પૂછાય કે સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ એટલે શું વ્યાખ્યા આપો બે માર્ક્સની અંદર હવે દ્રાવકમાં રહેલા દ્રાવ્યના સાપેક્ષે દ્રાવ્યના જથ્થાને આપણે શું કહે છે તેની સાંદ્રતા ત્યાર પછી દ્રાવ્યતાની પણ વ્યાખ્યા આવે તો કે દ્રાવકની સાપેક્ષે કેટલા પ્રમાણમાં દ્રાવ્ય પદાર્થ મિશ્ર થઈ શકે છે તેને શું કહેવાશે દ્રાવ્યતા એક વ્યાખ્યા દ્રાવ્યતાની પણ છે કે દ્રાવકની સાપેક્ષે અથવા તો દ્રાવણમાં
કેટલા પ્રમાણમાં દ્રાવ્ય પદાર્થ મિશ્ર થઈ શકે છે? દ્રાવકની સાપેક્ષે કેટલા પ્રમાણમાં દ્રાવ્ય ઓગળી શકે તેને શું કહેશું આપણે? દ્રાવ્યતા કહેવાશે. તો આ ચાર વ્યાખ્યા થઈ. હવે એની સાંદ્રતા મેળવવા માટે આ સાંદ્રતાની વ્યાખ્યા. તો એ સાંદ્રતા એટલે શું છે? દ્રાવક અથવા તો દ્રાવણની સાપેક્ષે કોનો જથ્થો છે? દ્રાવ્યના જથ્થાને આપણે દ્રાવણની શું કહેશું? સાંદ્રતા. તો આપણે એનું જો સૂત્ર લખવું હોય કે દ્રાવણની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? કોનો જથ્થો? દ્રાવ્યનો જથ્થો. કોની સાપેક્ષે? તો કે બે લખી શકાય, દ્રાવક અથવા દ્રાવણનો જથ્થો. આ બંને માંથી કોઈ પણ એક, કાં તો દ્રાવકનો જથ્થો લેવાનો અથવા તો દ્રાવણનો જથ્થો, બંનેને એક સૂત્રમાં લખી રાખ્યા છે કે દ્રાવક અથવા દ્રાવણની સાપેક્ષે કોના જથ્થાને? દ્રાવ્યના જથ્થાને. તે દ્રાવણની આપણે શું કહેશું? સાંદ્રતા કહેવાશે. હજી સાંદ્રતા મેળવવા માટેની બે જુદી રીત છે, બે જુદા સૂત્ર છે કે જેમાં વજન વજનથી ટકાવારી અને વજન કદથી ટકાવારી મેળવવામાં આવે છે. તો એમાં જો વજન વજનથી ટકાવારી મેળવવાની હોય તો ટકાવારી મેળવવા માટે આપણે ગુણાકારમાં શું કરવું પડશે? સો. ગુણાકારમાં સો ત્યારે આપણને એ ટકાવારીમાં મળશે. જો વજન વજનથી ટકાવારી મેળવવાની હોય તો પેલા કોની સાપેક્ષે છે? દ્રાવકની. કોનો? દ્રાવ્યનો. તો દ્રાવ્યનું વજન એના છેદમાં દ્રાવકનું વજન અથવા તો દ્રાવણનું વજન એને ગુણ્યા શું કહેવાના? સો. એને ગુણ્યા સો એટલે આપણને શું મળી જશે? વજન વજનથી ટકાવારી. અને બીજું સૂત્ર છે વજન કદથી ટકાવારી. વજન કદથી ટકાવારી. અહીં દ્રાવણનું વજન લેવાનું થશે. તો વજન કદથી ટકાવારી હોય તો દ્રાવ્યનું તો શું લેવાનું છે? વજન જ. દ્રાવ્યનું વજન છેદમાં હવે અહીંયા દ્રાવણનું શું લેવાનું? કદ. તો શું લેવાનું? દ્રાવણનું કદ લેવાનું. બંનેમાં દ્રાવ્યનું શું લેવાનું છે? વજન જ. અને એમને પણ ગુણ્યા શું કરવાના? સો. હવે આપણને જે કીધું હોય તે અનુસાર આપણે સૂત્રનો ઉપયોગ કરશું. અને વજન છે તો વજનને ડબલ્યુ વડે દર્શાવે તો ડબલ્યુ બાય ડબલ્યુ પર્સન્ટેજ આવું દર્શાવાય. વેઇટ બાય વેઇટ પર્સન્ટેજ અથવા તો પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ. વજન વજનથી ટકાવારી અને વજન કદથી ટકાવારી છે એને આવું દર્શાવાય વેઇટ બાય વોલ્યુમ. વોલ્યુમ એટલે કદ અને ટકાવારી. તો આ રીતે આપણે દ્રાવણની શું મેળવીશું? સાંદ્રતા મેળવીશું. આ એમની વ્યાખ્યા. આગળના બંને પોઈન્ટ જે જોયા તે બંને બે અથવા તો ત્રણ માર્ક્સ ની અંદર પૂછાય છે. દ્રાવણના ગુણધર્મ અને ઉદાહરણ અને આમાંથી સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા અથવા તો દ્રાવણની સાંદ્રતા માટેના સૂત્ર. તો અહીં સુધી આપણે રાખીએ. હવેનું જે છે નિલંબન દ્રાવણ એટલે શું તે આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.